આપ જોઈ રહ્યા છો satyade.com પાક્કું ગુજરાતી. દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા વલસાડમાં લોકોમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા વલસાડમાં બર્ડ ફ્લૂની કોઈ શક્યતા નહીં હોવાનું જણાવી રહ્યું છે. તેવી સમયે જ અહીંના સુઘડ ફળિયા વિસ્તારમાં જૂના કોસંબા રોડ ઉપર આવેલી એક વાડીમાં સાંજે કેટલાક કાગડાઓ અચાનક ઝાડ ઉપરથી ટપોટપ નીચે પડી તરફડિયા મારતા જોવા મળ્યા હતા અને બીજા દિવસે સવારે વાડીમાં તપાસ કરતા 4થી વધુ કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિણામે અહીં ફરી એકવાર બર્ડ ફ્લૂની દહેશત ઊભી થતા બનાવ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વન વિભાગની ટીમે તપાસ કરતા 6 કાગડાઓ મૃત હાલતમાં અને 5 કાગડાઓ અર્ધ બેભાન હાલતમાં જણાયા હતા. પશુ ચિકિત્સકની ટીમ અને વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાગડાઓની અને પ્રાથમિક તપાસ હાથ ધરતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે. પશુ ચિકિત્સકની ટીમે કાગડાઓને ચેતના કેન્દ્ર ખાતે ખસેડી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, પરંતુ અચાનક કાગડાઓ કઈ રીતે ટપોટપ મૃત્યુ પામ્યા તેની તપાસ થાય તે જરૂરી છે. જોકે બારડોલીમાં મઢીમાં પણ 4 જેટલા કાગડાઓના ભેદી મોત થતા સ્થાનિક આરોગ્ય વિભાગે આ કાગડાઓના મોતનું સાચું કારણ જાણવા સેમ્પલો ભોપાલ ખાતે મોકલ્યા છે, ત્યારે વલસાડમાં મૃત કાગડાઓના મોતનું કારણ જાણવા પણ ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે દેશના 8 રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે, ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં જૂનાગઢના માંડવામાં 53 પક્ષીઓ, વલસાડમાં 6 કાગડા અને બારડોલીના મઢીમાં 4 કાગડાઓના શંકાસ્પદ મોત થતા રાજ્ય બહાર લેબમાં તપાસ અર્થે સેમ્પલો મોકલી ખરાઈ કરવા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. satyade.com વલસાડ. હિતેશ કુમાર બી પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું, વલસાડ. સર, અહીંયા કઈ રીતે અત્યારે કાગડાના મોત થઈ રહ્યા છે અને પ્રાથમિક ધોરણમાં શું દેખાઈ રહ્યું છે? આપણે ગઈકાલના સંદર્ભે સાંજના મુલાકાત લીધેલી ટેલિફોનિક સમાચારના સંદર્ભે 7 તારીખના રોજ સાંજે 6:30 કલાકે ત્યારે આપણને મૃત હાલતમાં 7 પક્ષીઓ કાગડા મળેલા, જેને ચણવાઈ ખાતે આગળની કાર્યવાહી માટે શિફ્ટિંગ કરેલા અને જીવિત હાલતમાં 5 પક્ષીઓ મળેલા, તેને પણ ચણવાઈ વન ચેતના કેન્દ્ર ખાતે વન વિભાગના ડેપો ખાતે શિફ્ટિંગ કરેલા અને તેની સારવાર હાલ ચાલુ રહી છે અને વધુ સેમ્પલ લઈ અને ADIO રોગ સંશોધન અધિકારી શ્રી વલસાડને સુપ્રત કરેલા છે, જે આગળની કાર્યવાહી કરશે. સર, આજરોજ કેવી રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે? આજરોજ 7 તારીખના ટેલિફોનિક સંદર્ભના અનુસંધાને આજરોજ 8 તારીખના ઉજેશભાઈના ઘર જૂના કોસંબા રોડની પાછળ ઝાડીમાં કાગડાની જ્યાં વસવાટ છે ત્યાં રૂબરૂ ફરીથી મુલાકાત લીધેલી અને મુલાકાત દરમિયાન 1 જીવિત પક્ષી કાગડો મળેલો અને 2 મૃત હાલતમાં પક્ષી કાગડા મળેલા છે, જેને પણ હાલ વન ચેતના કેન્દ્ર ખાતે લઈ જવાની તજવીજ કરવામાં આવે છે. આગળની પ્રાથમિક ધોરણે હાલ કોઈ બર્ડ ફ્લૂના લક્ષણો દેખાયા નથી, પણ વધુમાં લેબોરેટરી પરીક્ષણનું રિઝલ્ટ આવે આપણને વધારે ખબર પડશે. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.